અમદાવાદના વિજલપુર વિસ્તારમાં અવડા નિવાસના મેન્ટેનન્સના નામે રહીશો પાસે અવારનવાર પૈસા ઉઘરાવીને લાખો રૂપિયાની છેતરપિંડી પ્રકાશમાં આવી છે છેતરપિંડી આચરનાર ચેરમેન પ્રકાશ કલાલ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો રહીશોએ અવડાની ફરિયાદ કરતા આ કેસની તપાસ માટે અવડા દ્વારા એક રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે પિસ્તાલીસ મહિનાથી પ્રકાશભાઈ પુખરાજભાઈ કલાલ ચેરમેન તરીકે વહીવટ કરે છે અહીંયા અને એમના કુટુંબના જ લગભગ સિત્તેર હજાર પગ ચૂકવા દર મહિને અને બધાની સહયોગ પોતામાં જ લેવામાં આવે છે અને અસારવાથી અહીંયા વહિવટ કરવામાં આવે છે એમાં પ્રદિશ્રી જાડેજાનો પણ હાથ છે છેલ્લા ચાર વર્ષથી બે હજારથી વધુ પરિવાર પાસે દર મહિને મેન્ટેનન્સ ખર્ચ પેટે બસો રૂપિયાની સોસાયટીમાં સાફ સફાઈના નામે પૈસાની ઉઘરાણી કરીને છેતરપિંડી આચરી છે ગૌભાંડી પ્રકાશ કલાલ પર રોષ વ્યક્ત કરતા સ્થાનિક રહેમશો આ ગૌભાંડની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે છેલ્લા ચાર વર્ષથી એ કરી રહ્યા છે પ્રકાશ ભી કલાલ અમારે ત્યાં અગિયાર મેમ્બરની અમારી કમિટી છે પણ ક્યારેય એમણે અગિયાર મેમ્બરને ક્યારેય ભેગા કર્યા નથી અને અત્યાર સુધી એમણે ઓછામાં ઓછી સાઠથી પંચોતેર લાખનું અહીંયા આગળ કંભાળ મોટામાં મોટું કર્યું છે ત્યાર પછી ઘણા લોકોને ફંડ પેટે નખાયા છે ઘણા લોકોને મંદિર પેટે નખાયા છે અને શેર સર્ટિફિકેટના બાવીસસો બાવીસસો રૂપિયા મન ભાવે ત્યાં એમણે આવા આવી રીતે આચાર છે સોસાયટીની એક ચેરમેન સહિત કમિટી સભ્યોની રચના કરી હતી પરંતુ પ્રકાશે તેના પરિવારજનોને કમિટીના સભ્યો બનાવીને લાખો રૂપિયાનું કૌભાંડ આશર્યું હોવાના રહીશોના આક્ષેપ બાદ વિજલપુર પોલીસે પણ તપાસ હાથ ધરી છે કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટની અમદાવાદ